નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાત બજેટ બે હજાર વીસ એકવીસ અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે ફાળવેલા બજેટ વિશે માહિતી મેળવીશું આ ઉપરાંત સાથે સાથે એમની સાથે સંકળાયેલી કેટલીક અન્ય યોજનાઓ કે સંસ્થાઓ વિશેની પણ માહિતી મેળવીશું જેમ કે મધ્યાહન ભોજન યોજના રાઈટ ટુ એજ્યુકેશન જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના ટેબ્લેટ યોજના શોધ યોજના સ્ટડી ઇન ગુજરાત પ્રોજેક્ટ આ સિવાય ડીઆરડીઓ સંસ્થા વિશેની પણ માહિતી મેળવીશું મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિશેની પણ માહિતી વિગતવાર મેળવીશું મિત્રો આગળ વધીએ મિત્રો એમાં તો શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા બજેટ વિશે માહિતી મેળવીએ તો શિક્ષણ વિભાગ માટે કુલ રૂપિયા એકત્રીસ હજાર નવસો પંચાવન કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિશે વાત કરીએ તો રાજ્યની શાળાઓ પૈકી પાંચસો શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવા માટે જુદી 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 સુવિધાઓ સ્માર્ટ ક્લાસરૂમ કોમ્પ્યુટર લેબ રમતગમતની સુવિધાઓ પૂરી પાડવા માટે કુલ રૂપિયા બસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે પ્રાથમિક શાળાઓના નવા સાત હજાર વર્ગોના બાંધકામ માટે કુલ રૂપિયા છસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આ સિવાય શાળાકીય શિક્ષણમાં ગુણવત્તા સુધારવા અને આ યોજનાઓના ઓનલાઈન રિયલ ટાઈમ મોનિટરિંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને વધુ સુદૃઢ બનાવવા માટે કુલ રૂપિયા એકસો અઠ્યાસી કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ અંતર્ગત શૈક્ષણિક કામગીરી અને સુવિધાઓ માટે રૂપિયા પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે મધ્યાહન ભોજન યોજના અને અન્ન સંગમ યોજના અંતર્ગત ધોરણ એકથી આઠ સુધીના બાળકોને એટલે કે એવા કુલ તેતાલીસ લાખ બાળકો માટે કુલ રૂપિયા નવસો એંશી કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો મિત્રો આ મધ્યાહન ભોજન યોજના શું છે તો ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના જે ઈસવીસન ઓગણીસો ને ચોર્યાસીમાં શરૂ થઈ હતી આ મધ્યાહન ભોજના ભોજન યોજનામાં રાજ્ય સરકાર પચીસ ટકા તથા કેન્દ્ર સરકાર પંચોતેર ટકા હિસ્સો ધરાવે છે ખાસ યાદ રાખજો મિત્રો રાજ્ય સરકારનો પચીસ ટકા હિસ્સો છે અને કેન્દ્ર સરકારનો પંચોતેર ટકા હિસ્સો છે સરકારી તેમજ સરકારી સહાયતા ગ્રાન્ટ ગ્રાન્ટ મેળવતી શાળાઓ સ્થાનિક પંચાયતી સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક શાળાઓ ચાલુ હોય એવા દિવસોમાં એટલે કે શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ હોય તેવા દિવસોમાં સંપૂર્ણ મફત મધ્યાહન ભોજન આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો આ મધ્યાહન ભોજનની મુખ્ય કામગીરી શું હોઈ શકે તો આ યોજનાનો મુખ્ય હેતુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગરમ અને પોષણક્ષમ ખોરાક પૂરો પાડવાનો એમનો મુખ્ય હેતુ છે બાળકોમાં પોષણ વધારવું બાળકોને પોષણક્ષમ ભોજન પૂરું પાડવું તેમજ સમાજના ગરીબ વિદ્યાર્થીઓને શાળામાં નિયમિત કરવા એમની હાજરી વધારવી તેઓને વર્ગખંડની પ્રવૃત્તિઓમાં આકર્ષિત કરવા તેમજ શાળામાં એ રસ દાખવી શકે એટલે કે રસ લેતા કરવા માટે એમને પ્રોત્સાહિત કરવાની આ એક યોજના છે શાળાઓમાં ખાસ કરીને અધવચ્ચે અભ્યાસ છોડી દેતા વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટે એ હેતુ છે આ યોજનાનો ગુણ હેતુ આપણે એવું કહી શકાય કે ગ્રામીણ વિસ્તારમાં રોજગારી પૂરી પાડવાનો છે આગળ વાત કરીએ રાઇટ ટુ એજ્યુકેશન તો આ રાઇટ ટુ એજ્યુકેશન એક ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવતા અંદાજે ચાર લાખ બાવીસ હજાર વિદ્યાર્થીઓને ફી યુનિફોર્મ સ્કૂલ બેગ વગેરે માટે સહાય આપવા માટે આ વખતે રાજ્ય સરકારે ને પચાસ કરોડની જોગવાઈ કરેલી છે તો મિત્રો આ રાઇટ ટુ એજ્યુકેશન વિશે આપણે વિગતવાર માહિતી જોઈએ તો સ્વતંત્ર ભારતના બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ પિસ્તાલીસ મુજબ વર્ષ છથી ચૌદ વર્ષના વય જૂથના તમામ બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે આમ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવમાં સંસદ દ્વારા બનાવવામાં આવ્યો હતો આ કાયદો એટલે કે આરટીઈ અથવા તેને રાઇટ ટુ એજ્યુકેશન પણ કહી શકાય આરટીઈ બે હજાર નવ અથવા તો શિક્ષણના અધિકાર તરીકે પણ એમને ઓળખવામાં આવે છે આ ઉપરાંત શિક્ષણના અધિકાર કાયદા અંતર્ગત પ્રાથમિક શિક્ષણ માટે કેટલીક મહત્ત્વની જોગવાઈઓ કરવામાં આવી છે આ જોગવાઈ વિશે જો આપણે ઊંડાણપૂર્વક માહિતી મેળવવા જઈએ તો શાળામાં દાખલ કરેલ કોઈપણ બાળકને પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધીમાં કોઈપણ ધોરણમાં એને રોકી કે કાઢી મૂકાશે નહીં આ ઉપરાંત શાળા બહારના બાળકોને શાળામાં પ્રવેશ આપવો પડશે સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા શાળા બહારના બાળકો માટે ચલાવાતી કોઈ યોજનાનો એને લાભ આપવો પડશે કોઈપણ બાળકને શારીરિક શિક્ષા અથવા તો માનસિક કનટગત કે પછી માનસિક ત્રાસ આપી શકાશે નહીં કોઈપણ શિક્ષક ખાનગી ટ્યુશન અથવા તો ખાનગી શિક્ષણની પ્રવૃત્તિ કરી શકશે નહીં કોઈપણ શાળા અથવા તો વ્યક્તિ શાળામાં બાળકને દાખલ કરતી વખતે કોઈપણ પ્રકારની કેપિટેશન ફી વસૂલ એટલે કે ડોનેશન મેળવી શકશે નહીં અને શાળામાં પ્રવેશ માટે બાળક અથવા તો તેમના વાલીનું ઇન્ટરવ્યૂ પણ લઈ શકાશે નહીં શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ એકથી પાંચ માટે કામકાજના કુલ દિવસ બસો દિવસ અને વર્ષ દીઠ ઓછામાં ઓછું આઠસો કલાકનું શૈક્ષણિક કામગીરી કરવાની રહેશે જો શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ છ થી આઠ માટેનું બાળક હોય તો કામકાજના બસો વીસ દિવસ અને વર્ષ દીઠ ઓછામાં ઓછા એક હજાર કલાકનું શૈક્ષણિક કાર્ય કરવાનું રહેશે એટલે ખાસ યાદ રાખશું મિત્રો એકથી પાંચ ધોરણ માટે હોય તો ઓછામાં ઓછા બસો દિવસ અને આઠસો કલાકનું શૈક્ષણિક કાર્ય અને જો ધોરણ છ થી આઠ હોય તો બસો વીસ દિવસ ઓછામાં ઓછા અને એક હજાર કલાકનું શૈક્ષણિક કાર્ય આપીશું શિક્ષણના અધિકાર અધિનિયમ બે હજાર નવની મુખ્ય બાબતોમાં જો હું તમને પ્રકાશ પાડું તો શિક્ષણનો અધિકાર અધિનિયમ એવું સૂચવે છે કે દરેક બાળકને નજીકની શાળામાં મફત અને ફરજિયાત પ્રાથમિક અને પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરવાનો અધિકાર છે ફરજિયાત શિક્ષણ એટલે છથી ચૌદ વર્ષના તમામ બાળકોને શાળામાં દાખલ કરવાના તેનું સ્થાયીકરણ અને પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરવાની જવાબદારી સરકારની રહે છે મફત એટલે કે કોઈપણ બાળક પાસે પ્રાથમિક શિક્ષણ પૂરું કરવા માટે તેઓની પાસેથી કોઈપણ પ્રકારનો ખર્ચ એટલે કે ફી કે અન્ય કોઈ કોઈપણ રીતે ચાર્જ વસૂલવામાં આવશે નહીં આ શિક્ષણ સંપૂર્ણપણે મફત આપવામાં આવશે શાળા બહારના જો બાળકો હોય તો તેમની તેમની વય કક્ષા અનુસારના વર્ગમાં એમને પ્રવેશ આપવામાં આવશે આ નિયમ દ્વારા સરકારની સ્થાનિક સત્તાતંત્રની અને વાલીની મફત અને ફરજિયાત શિક્ષણના કામના કલાકો અને શિક્ષણના કામના કલાકો વિશે માર્ગદર્શન પૂરું પાડશે માત્ર રાજ્ય અથવા તો જિલ્લા કે બ્લોકના સરેરાશ વિદ્યાર્થી શિક્ષકના ગુણોત્તરની જાળવણી દ્વારા સંતોષ માનવાને બદલે દરેક શાળામાં વિદ્યાર્થી શિક્ષકના ગુણોત્તરની ઉચિત જાળવણી દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના શિક્ષકોની જગ્યાઓ ભરવામાં કોઈ વિસંગ વિસંગતતા ન ઊભી થાય અને કોઈ એક જગ્યા ઉપર શિક્ષકોની જમાવટ ન થાય તે અંગે પણ સૂચવણી કરે છે શિક્ષકોને દસ વર્ષે થતી વસ્તી ગણતરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિધાનસભા અને લોકસભામાં ચૂંટણી કાર્યો અને કુદરતી હોનારત સિવાયના અન્ય કાર્યોની સોંપણી પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે એટલે મિત્રો વસ્તી ગણતરી કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કે વિધાનસભા કે લોકસભામાં કે પછી કુદરતી હોનારમાં શિક્ષકોને કાર્ય કરવું પડશે પણ આ સિવાયની કાર્યની સોંપણી પર પ્રતિબંધ મૂકેલો છે શિક્ષકોની નિયુક્તિ સમયે યોગ્ય તાલીમ મેળવેલા શિક્ષકોને જ લેવા પર ભાર મૂકવામાં આવેલો છે જેમ કે શિક્ષક પાસે યોગ્ય શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ શિક્ષણનો અધિકાર અધિનિયમ જે બાબતો પર પ્રતિબંધ મૂકે છે તેમાં મુખ્યત્વે કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા અથવા તો માનસિક કનડગત કે માનસિક ત્રાસ આપી શકાશે નહીં અથવા તો મેં વાત કરી એમ કોઈપણ શાળા અથવા તો વ્યક્તિગત શાળામાં બાળકને દાખલ કરતી વખતે કોઈપણ પ્રકારની કેપિટેશન ફી વસૂલ કરાશી શકા વસૂલ કરાશે નહીં અથવા તો શાળામાં પ્રવેશ માટે બાળક અથવા તેમના માતા પિતાની એટલે કે વાલીની તપાસ કે ઇન્ટરવ્યૂમાંથી પસાર કરવામાં આવશે નહીં આગળ વાત કરીએ તો બંધારણમાં સ્થાપિત થઈ ગયેલા મૂલ્યોને ધ્યાનમાં રાખી બાળક કેન્દ્રીય અભ્યાસક્રમનું નિર્માણ કરવું જોઈએ જેથી બાળક તણાવ મુક્ત વાતાવરણમાં ભણી શકે અભ્યાસક્રમ એવો હોવો જોઈએ કે જેથી કરીને તેનો સર્વગ્રાહી વિકાસ થઈ શકે બાળકના જ્ઞાન આધારિત હોવો જોઈએ તેમજ બાળકમાં રહેલી શક્તિ અને પ્રતિભાને વધારે સારી રીતે ખીલવી શકે એવો બનાવવો જોઈએ કે જેથી કરીને બાળકોને ભણવાનું ભાર રૂપ ન લાગતા તેમાંથી તેઓને આનંદ મળવો જોઈએ એટલે કે ભાર વગરનું ભણતર હોવું જોઈએ આગળ વધીએ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પંદર હજાર વર્ગખંડોમાં છ લાખ બાળકોના ઉપયોગ માટે વર્ચ્યુઅલ ક્લાસરૂમ બનાવવા માટે કુલ રૂપિયા એકસો પચીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો મિત્રો આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શું છે તો આ પ્રોજેક્ટની શરૂઆત પાંચ સપ્ટેમ્બર બે હજાર સત્તરથી એટલે કે પાંચ સપ્ટેમ્બર એટલે આપણે ખ્યાલ છે શિક્ષક દિન જેને આપણે ઉજવીએ છીએ કે જે રાધાકૃષ્ણ સર્વપલ્લી જે આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા એમની માનમાં ઉજવવામાં આવે છે તો આ પ્રોજેક્ટની શરૂઆત પાંચ સપ્ટેમ્બર બે હજાર સત્તરથી થઈ હતી રાજ્યની સોળસો નવ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ સાત અને આઠના એકત્રીસો તોતેર વર્ગખંડોમાં ટેકનોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ ઇ ક્લાસ વિકસાવવામાં આવેલ છે જેનો લાભ ધોરણ પાંચથી આઠના કુલ બે પોઈન્ટ પંચ્યાસી લાખ બાળકોએ લઈ રહ્યા છે મિત્રો આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો હેતુ શું છે તો ખાસ કરીને શિક્ષક અને વિદ્યાર્થીઓને શીખવા અને શીખવવાની જે પ્રક્રિયા છે એમાં વર્ગખંડમાં જ એમની વચ્ચે કોમ્યુનિકેશન એટલે કે ઇન્ટરેક્ટિવનો ઇન્ટરેક્ટિવિટીનો શું કરી શકાય વધારો કરી શકાય ટેકનોલોજીના માધ્યમથી અધ્યયન અધ્યાપન અને મૂલ્યાંકન પ્રક્રિયા સુદ્રઢ બનાવી શકાશે અભ્યાસક્રમના દરેક વિષયના દરેક એકમની ટેકનોલોજીના માધ્યમથી સરળ રીતે સમજૂતી પણ વર્ગખંડમાં આપી શકાશે જેમાં વર્ગખંડની સામગ્રીમાં આપણે જોઈએ તો પ્રોજેક્ટર આયર કેમેરા લેપટોપ સ્પીકર વ્હાઈટબોર્ડ વાઇફાઈ રાઉટર વગેરે હોઈ શકે આગળ રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં બસો ચાલીસ કસ્તુરબા ગાંધી વિદ્યાલય રેસિડેન્શિયલ હોસ્ટેલ કમ સ્કૂલોમાં અભ્યાસ કરતી બાવીસ હજાર કન્યાઓ માટે વિના મૂલ્યે રહેવા તથા ભોજન વ્યવસ્થા માટે કુલ રૂપિયા પંચ્યાસી કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો મિત્રો આ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના શું છે તો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજનાને ઓગસ્ટ બે હજાર ચારમાં પ્રબળપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ અને મુશ્કેલ વિસ્તારોમાં લઘુમતી સમાજોમાંથી કન્યાઓ માટે ઉપલા પ્રાથમિક સ્તર પરની આવાસિક શાળા સ્થાપિત કરવા માટે ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી હતી જેમનો ઉદ્દેશ એ છે કે જાતિ વિષમતાઓ હજી પણ ગ્રામીણ વિસ્તારો કે સુવિધા વંચિત સમુદાયોમાં જોવા મળે છે ભરતીના વલણો પર જોવા ભરતીના વલણો પર જોવા પર પ્રાથમિક સ્તર પર છોકરાઓની સરખામણીમાં કન્યાઓની ભરતીમાં અર્થહીન તફાવત રહેલો છે ખાસ કરીને ઉચ્ચતર પ્રાથમિક સ્તરો પર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો ઉદ્દેશ શૈક્ષણિક સ્તર પર ભોજન સુવિધાઓની સાથે સાથે આવાસિક શાળાઓ સ્થાપવા એમના દ્વારા સમાજમાં સુવિધાથી વંચિત સમૂહની સમાજમાં સુવિધાથી વંચિત જે સમૂહો છે એની કન્યાઓ માટે ગુણવત્તાકીય શિક્ષણ અને પ્રવેશને નિશ્ચિત કરવાનો એમનો મુખ્ય હેતુ છે ઘરથી સ્કૂલનું અંતર એક કિલોમીટરથી વધુ હોય તેવી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી એક પોઈન્ટ પાંચ લાખ કરતાં વધુ બાળકોના પરિવહન માટે કુલ રૂપિયા છાસઠ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા આશરે એક લાખ બાવીસ હજાર ચારસો ને પચાસ દિવ્યાંગ બાળકો માટે દ્રશ્ય તેમજ શ્રાવ્ય સાધનો પૂરા પાડવા માટે કુલ રૂપિયા પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ વિશે માહિતી મેળવીએ તો ટેબ્લેટ યોજના અંતર્ગત કોલેજમાં પ્રવેશ મેળવતા અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા માટે કુલ રૂપિયા બસો કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો આ ટેબ્લેટ યોજના શું છે તો ધોરણ બાર પછીના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત માટે અને તેમના અભ્યાસની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થાય તથા તેમના શિક્ષણમાં મૂલ્યવર્ધન કરવા માટે ઉપયોગી સવલત તરીકે ટેબ્લેટ રૂપિયા એક હજારના ટોકન દરે ઉપલબ્ધ કરવાની ટેબ્લેટ યોજના લોન્ચ કરવામાં આવી છે આ યોજનાની શરૂઆત બે હજાર સત્તર અઢારમાં બજેટમાં થઈ હતી આગળ વાત કરીએ તો ટેકનિકલ શિક્ષણ હસ્તકની સંસ્થાઓમાં બાંધકામ તેમજ મરામત માટે કુલ રૂપિયા એકસો પંચાવન કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે સરકારી યુનિવર્સિટીઓના તથા સરકારી કોલેજના ભવનોમાં બાંધકામ માટે કુલ રૂપિયા બસો છેતાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે યુનિવર્સિટી ખાતે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે શોધ યોજના અંતર્ગત રૂપિયા વીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો મિત્રો આ શોધ યોજના શું છે તો રાજ્ય સરકાર દ્વારા પીએચડીના વિદ્યાર્થીને માસિક રૂપિયા પંદર હજારનું સ્ટાઇપેન્ડ બે વર્ષ સુધી જ અપાશે અને બે વર્ષ સુધી દર વર્ષે વીસ હજાર રૂપિયા આનુષંગિક ખર્ચ પેટે અપાશે આ શોધનું નામ જોવા જઈએ તો સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ એમનું પૂરું નામ છે આગળ વાત કરીએ મિત્રો તો ગુજરાત ટેકનોલોજીના વિવિધ ભવનોના બાંધકામ માટે રૂપિયા પંચોતેર કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે ટેકનિકલ શિક્ષણની સરકારી ઇજનેરી કોલેજો અને પોલિટેકનિકમાં જરૂરી ભૌતિક સાધનો બાંધકામ માટે અને મરામત માટે કુલ રૂપિયા ઓગણસાઠ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે સ્ટડી ઇન ગુજરાત કાર્યક્રમ અંતર્ગત રૂપિયા દસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો સ્ટડી ઇન ગુજરાતમાં શું છે તો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને દેશના એજ્યુકેશનલ હબ તરીકે પ્રસ્થાપિત કરવા અને દેશ વિદેશના વિદ્યાર્થીઓને રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ માટે આમંત્રણ આપવાના હેતુથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્ટડી ઇન ગુજરાત અભિયાન હાથ ધરવામાં આવેલું છે આગળ વાત કરીએ કાછલ મહુવા ડેડિયાપાડા અને ખેરગામ ખાતે હયાત સરકારી કોલેજોમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવા અને નવી સાત ગ્રાન્ટ ઇન એડ વિજ્ઞાન પ્રવાહ કોલેજ શરૂ કરવા માટે રૂપિયા બે કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે ગુજરાત યુનિવર્સિટી ખાતે ડીઆરડીઓ સાથે એમઓયુ કરી સ્કૂલ ઓફ ડિફેન્સ સ્ટડીઝ શરૂ કરવા માટે રૂપિયા સાત કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો મિત્રો આ ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જેમનું નામ છે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એમની સ્થાપના ઓગણીસો અઠ્ઠાવનમાં થઈ હતી એમનું મુખ્ય મથક દિલ્હી છે અને એમનું સૂત્ર જે સંસ્કૃતમાં લખેલું છે મૂલમ વિજ્ઞાનમ આઈઆઈટી રામ ખાતે ડીઆરડીઓના સહયોગથી ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ડિફેન્સ ટેકનોલોજી નો અભ્યાસક્રમ શરૂ કરવા માટે રૂપિયા બાર કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે ડિજિટલ એજ્યુકેશન ડેવલપમેન્ટ ફંડ અંતર્ગત કુલ બસો એકવીસ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં ડિજિટલ ટેકનોલોજીના માટે કુલ રૂપિયા ત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી અંતર્ગત ચૌદ લાખ વિદ્યાર્થીઓ માટે કુલ રૂપિયા વીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિશે વાત કરીએ તો પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મેળવતા લાખો વિદ્યાર્થીઓ માટે સર્વગ્રાહી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં મૂકેલી છે પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પુસ્તકો તથા ગણવેશ વિના મૂલ્યે પૂરા પાડવા ઉપરાંત ટ્યુશન ફી ભોજનાલય અને છાત્રાલય જેવી સુવિધાઓ માટે સહાયરૂપે કુલ રૂપિયા નવસો પાંત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો મુખ્ય હેતુ શું તો રાજ્યના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ગુણવત્તા અને આવક એટલે કે મેરિટ કમ્સ ના ધોરણે આર્થિક સહાય આપવી મિત્રો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપણે એક અલગથી વિડીયોમાં જોઈશું આ વિડીયોમાં આટલો રાખીએ મિત્રો જય હિન્દ જય ભારત